समाचार में बात करें तो मंजूसर जीआईडीसी खाते आवेली कंपनी माथी रातोरात 450 થી વધુ કર્મચારીઓને વગર કારણ જ કાઢી મૂકવામાં આવતા કામદારો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન થયા. વડોદરા શહેરના મંજુસર ખાતેની MMBC બેરિંગ કંપનીમાંથી રાતોરાત જાણ કર્યા વગર જ 450 થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા ત્યારે આ તમામ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જેમાં તેમને ટીમ રિવોલ્યુશન દ્વારા સમર્થન પણ મળી રહ્યું છે. 450 થી વધુ કર્મચારીઓ કે જેઓ આ નોકરીથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તે હાલ રાતોરાત બેરોજગાર બન્યા છે. નોટિસ પણ આપવામાં આવી નથી, જેથી તેઓને કંપનીમાં પરત લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીના પ્રચારના ભાષણોમાં પીએમ મોદી સાહેબે લેબરોને ખુશ કરવા માટે લેબરોના વેતન વધારાની વાતો કરી હતી અને લેબરોનો રોજનો દૈનિક રૂપિયા 500 લેખે દર મહિનાનું 15,000 રૂપિયા વેતન વધે તેવી જાહેરાત કરી હતી. તે જાહેરાતને આજે 6 વર્ષ જેટલો લાંબો ગાળો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી અને લેબરોને તેનો લાભ મળ્યો નથી અને લેબરોનો પગાર વધે તે માટે લેબરો મોદી સરકાર ઉપર ભારે આશા અને વિશ્વાસ રાખીને બેઠા છે. 6 વર્ષનો લાંબો ગાળો સમય વીતી ગયો હોવા છતાંય આ દિશામાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તો આજે અમારા વડોદરા આઈટીઆઈ વિકાસ મંડળની ટીમ આઈટીઆઈએ લેવરોના આ મુદ્દાને ગંભીરતાથી સમજીને તેમનો મુદ્દો ઉઠાવે છે, તેમની લડત ઉપાડી છે અને આ લડતના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો આજે અમારી ટીમ આઈટીઆઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયા છે. અમે માંગ કરીએ છીએ કે લેબરોને આપેલું વચન વહેલી તકે પૂરું કરો અને તેમની કરેલી જાહેરાત પ્રમાણે લેબરોનું રોજનું 500 રૂપિયા લેખે દર મહિનાનું 15,000 રૂપિયા વેતન કરવામાં આવે તેવી માંગ અમે પીએમ મોદી સાહેબને કરીએ છીએ. અમારો વિશ્વાસ છે કે લેબરોની આ વાતને ગંભીરતાથી લઈને પીએમ સાહેબ આ દિશામાં કંઈક યોગ્ય પગલાં લેશે તેવી આશા છે. ધન્યવાદ. અંબાલાલ પરમાર, ટીમ આઈટીઆઈના પ્રમુખ.